અમદાવાદમાં પરીક્ષાના ખોટા કેન્દ્ર પર પહોંચેલી વિદ્યાર્થીઓને પોલીસે સાચા કેન્દ્ર ઉપર પહોંચાડી અને પેપર આપવાથી વંચિત રહેતા ઉગારી લીધી હતી પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય કોન્સ્ટેબલોની મદદથી એક વિદ્યાર્થીની પેપરથી વંચિત રહેતા બચાવી લીધી હતી એક વિદ્યાર્થીની ધોરણ દસની પરીક્ષા માટે પ્રહલાદનગર કોર્પોરેટર વિસ્તારમાં આવેલી કામેશ્વર વિદ્યાવિહાર શાળામાં પરીક્ષા આપવા માટે પહોંચી હતી જોકે હકીકતમાં આ વિદ્યાર્થીનીનો નંબર જોધપુર વિસ્તારની કામેશ્વર વિદ્યાલયમાં આવ્યો હતો બંને શાળાના નામ મળતા હોવાથી વિદ્યાર્થીની ભૂલથી પ્રહલાદનગર શાળામાં પરીક્ષા આપવા માટે પહોંચી હતી જોકે પોલીસની મદદથી આ વિદ્યાર્થીની સમયસર તેના સાચા પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી હતી આનંદનગર પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત અન્ય કોન્સ્ટેબલ સુરક્ષા વ્યવસ્થા અંગે નિરીક્ષણ કરવા માટે કોર્પોરેટર રોડ ઉપર આવેલી કામેશ્વર વિદ્યા વિહાર સ્કૂલમાં પહોંચ્યા હતા ત્યારે તેમને ભૂલથી આ પરીક્ષા કેન્દ્ર પર આવી પહોંચેલી વિદ્યાર્થીની અંગેની જાણ થઈ હતી પરીક્ષા દસ વાગે શરૂ થવાની હતી અને સમય પણ ખૂબ જ ઓછો હતો જેથી આ વિદ્યાર્થીની પોતાની રીતે તેના સાચા પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચે એની શક્યતાઓ સામે પડકાર હતો જોકે આનંદનગર પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત અન્ય કોન્સ્ટેબલોએ પોલીસની ગાડીમાં આ વિદ્યાર્થીનીને બેસાડી અને જોધપુર કામેશ્વર સ્કૂલમાં તેનો નંબર હતો ત્યાં સમયસર પહોંચાડી દીધી હતી જ્યારે વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર આપવાની કામગીરી પૂર્ણ થવાના આરે જ હતી અમદાવાદમાંથી પણ એક લાખ તોંતેર હજાર એકસોને બેતાલીસ વિદ્યાર્થી પરીક્ષાઓ આપી રહ્યા છે અમદાવાદમાં તમામ કેન્દ્રો પરીક્ષા માટે તૈયાર છે બે વર્ષ બાદ આજે પરીક્ષા યોજાઈ રહી છે પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓનું સ્વાગત પણ કરવામાં આવ્યું છે ત્યારબાદ પ્રવેશ સમયે વિદ્યાર્થીઓનું ચેકિંગ પણ કરવામાં આવ્યું છે કેન્દ્ર ઉપર પ્રશાતા પેટી પણ રાખવામાં આવી છે જેથી વિદ્યાર્થી પોતાની સાથે કોઈ પણ સાહિત્ય કે કાપલી લઈને આવ્યો હોય તો અંતિમ સમય પણ એમાં મૂકી શકે તો બીજી બાજુ વડોદરામાં પરીક્ષા આપવા માટે આવેલા વિદ્યાર્થીઓને ઢોલ નગારાના તાલે આવકારવામાં આવ્યા હતા